નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રેવીસ મે બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો છે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે આ પાંચ પ્રશ્નો છે તો પાંચમાંથી તમે કેટલા માર્ક્સ મેળવવા છે ત્યારબાદ મિત્રો આપણે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો જેના જવાબો પણ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરીને જણાવવાનું છે આમાંથી પણ પાંચમાંથી કેટલા માર્ક્સ મેળવ્યા છે ટોટલ પાંચ પ્લસ પાંચ તો દસ પ્રશ્નોમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે આ આપણી ડેઇલી જીકેની ટેસ્ટ છે મને ખ્યાલ છે મિત્રો ઘણા બધા મિત્રો આ ટેસ્ટ આપી નથી રહ્યા તો જો તમને ના પસંદ હોય તો આપણે આને રિમૂવ કરી દઈશું એકવાર કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો તમે તમારા જવાબ લખો કમેન્ટ બોક્સમાં જો ઈચ્છુક હો તો હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે દર વર્ષે એન્ટી ટેરરિઝમ ડે આતંકવાદ વિરોધી દિવસ શું કહી શકીએ આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે ભારતમાં તો જવાબ રહેશે એકવીસ મેના રોજ એકવીસ મેના રોજ દર વર્ષે આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે જોઈ લઈએ આપણે એના વિશે તો મિત્રો એકવીસ મે એકવીસ મે ઓગણીસો એકાણુંના રોજ તમિલનાડુમાં લિબરેશન ટાઈગર ઓફ તમિલ એલમના એક આતંકવાદી જૂથે આપણા છઠ્ઠા નંબરના જે વડાપ્રધાન હતા રાજીવ ગાંધી તેમનો તેમની હત્યા કરી દીધી હતી ઓકે અને તેમની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે આ મનાવવામાં આવે છે આતંકવાદ વિરોધી દિવસ વીપી સિંઘની સરકાર બની તેમની હત્યા બાદ અને ત્યારબાદ તેમણે એકવીસ મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તેમનું જે સમાધિ છે ને તે સમાધિ કયા નામે ઓળખાય છે વીર ભૂમિ કયા નામે વીરભૂમિ તરીકે ઓળખાય છે આથી તમારા માટેનો પ્રશ્ન આવી ગયો છે તમારા માટેનો પ્રશ્ન આવી ગયો છે મહાત્મા ગાંધી મહાત્મા ગાંધીજીની સમાધિનું નામ શું છે જેને ખબર હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે મિત્રો એકવીસ મેના રોજ બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ ડે ઉજવવામાં આવે છે એકવીસ મે ના રોજ બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ ડે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ચાર દિવસ છે અને આના માટે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે બે હજાર ઓગણીસ પહેલાં તે પંદર ડિસેમ્બરના રોજ મનાવવામાં આવતો હતો ક્યારે પંદર ડિસેમ્બરના રોજ મનાવવામાં આવતો હતો પરંતુ હવે એકવીસ મેના રોજ મનાવવામાં આવે છે યાદ રાખજો ચા ઉત્પાદકો અને ચા શ્રમિકોની સ્થિતિમાં સુધારો લાવવાના ઉદ્દેશ સાથે અને દર વર્ષે મનાવવામાં આવે છે તો આટલું તમારે અહીંથી આ પ્રશ્નમાંથી યાદ રાખવાનું છે મે મહિનાના અત્યાર સુધીમાં આવેલા બધા જ ઇમ્પોર્ટન્ટ ડે ઓકે એકવાર તમારે આનું રિવિઝન કરવાનું છે સેકન્ડ સવાલ છે તાજેતરમાં કોના દ્વારા કોવિડ નાઇન્ટીન એન્ટીબોડી તપાસ કીટ જેનું નામ છે ડીપકોવાન શું નામ છે ડીપકોવાન તે બનાવવામાં આવી છે તો જવાબ રહેશે ડીઆરડીઓ દ્વારા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડીપકોવાન છે અહીંયા તમે જોઈ શકો છો તે એક એન્ટીબોડી તપાસ કીટ છે તે બનાવવામાં આવી છે આગળ જોઈ લઈએ આપણે એના વિશે તો મિત્રો ડીપ કોમાન કીટ છે ને તે સત્તાણું ટકાની ઊંચી સંવેદનશીલતાવાળા બંને સ્પાઇક્સ તેમજ કોરોના વાયરસના ન્યુક્લો કેપ્સિડ પ્રોટીન છે તેને શોધી શકે છે અને તેને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે દિલ્હીની જે વાનગાર્ડ ડાયગ્નોસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ છે તે તેના સહયોગથી ડીઆરડીઓના ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ સોરી ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોલોજી એન્ડ એલાઇડ સાયન્સીસ લેબ દ્વારા વિકસાવવામાં આવી છે યાદ રાખી લેજો અન્ય રોગોની કોઈપણ ક્રોસ રિએક્ટિવિટી વિના આ પરીક્ષણ કરવા માટે એટલે કે પંચોતેર મિનિટમાં ટેસ્ટ કરી લે છે મિત્રો અને આની સેલ્ફ લાઈફ છે ને તે અઢાર મહિનાની છે આટલું યાદ રાખવાનું છે ડીઆરડીઓની વાત થઈ છે તમે લોગો જોઈ શકો છો ઇમેજમાં ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી તેનો મોટો એટલે કે સૂત્ર વાક્ય છે ધ્યેય વાક્ય છે મૂલમ વિજ્ઞાનમ મૂલમ વિજ્ઞાનમ એજન્સી એક્ઝિક્યુટિવનું નામ છે ડૉક્ટર જી સતીશ રેડ્ડી અને ડોક્ટર જી સતીશ રેડ્ડીનું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે ડીઆરડીઓનું જે હેડક્વાર્ટર છે ને તેના વિશેનો સવાલ આપણા ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગયેલો છે અહીંયા ડીઆરડીઓની સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી ત્યાંથી તમારે લિંક કરવાનું છે દર વખતે તમને જણાવું છું નાસા નાસાની સ્થાપના પણ ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી ડીઆરડીઓ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે તો ડીઆરડીઓ દિવસ દર દિવસ દર વર્ષે એક જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે એક જાન્યુઆરી તો આટલું તમારે અહીંથી યાદ રાખવાનું છે ત્યારબાદનો ત્રીજો સવાલ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર એ કઈ કંપનીનું બ્રાઉઝર છે આઈ થિંક આનો જવાબ બધાને આવડતો હશે ઇન્ટરનેટ એક્સપ્લોરર જે છે તે કઈ કંપનીનું બ્રાઉઝર છે તો જવાબ રહેશે માઇક્રોસોફ્ટનું કોનું છે માઇક્રોસોફ્ટ જે તમે મોબાઈલ મોબાઈલમાં નહીં પરંતુ સિસ્ટમમાં લેપટોપમાં કે ડેસ્કટોપમાં તમે જે ઓપરેટિંગ સિસ્ટમ વાપરો છો તેમાં માઇક્રોસોફ્ટ જે છે એમએસ ઓ સોરી માઇક્રોસોફ્ટની જે ઓએસ છે વિન્ડોઝ સિરીઝની એ હોઈ શકે છે મોસ્ટ ઓફ લેપટોપ ડેસ્કટોપમાં એ જ વાપરતા હોય છે તો અહીંયા વાત થઈ છે માઇક્રોસોફ્ટના ઇન્ટરનેટ એક્સપ્લોરરની તમે જોઈ શકો છો અલગ અલગ સમયે તેમના લોગો બદલાયા છે હાલમાં જે વાપરવામાં આવી રહ્યું છે તે આ છે એનો લોગો એનો સિમ્બોલ માઇક્રોસોફ્ટ એક્સપ્લોરરની શા માટે વાત કરી રહ્યા છે એટલે કે ઇન્ટરનેટ એક્સપ્લોરરની વાત આપણે શા માટે કરી રહ્યા છે તો મિત્રો માઇક્રોસોફ્ટે તેના જે આ ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર છે તેના લોન્ચ થયાના પચીસ વર્ષથી વધારે સમૂહ થઈ ગયું છે અને પંદર જૂન બે હજાર બાવીસના રોજ તેને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે એટલે કે બંધ થઈ જશે સિમ્પલ ભાષામાં આ જે બ્રાઉઝર છે તે ઓગણીસો પંચાણુંમાં શરૂ થયું હતું માઇક્રોસોફ્ટ તેના વપરાશકર્તાઓને ઝડપી વધુ સુરક્ષિત અને વધુ આધુનિક બ્રાઉઝિંગ અનુભવ માટે પંદર જૂન બે હજાર બાવીસ પહેલાં માઇક્રોસોફ્ટ એજ શું છે માઇક્રોસોફ્ટ એજ તેમાં શિફ્ટ કરવાની ભલામણ કરી છે બે હજાર ત્રણ સુધીમાં વાત કરીએ તો પંચાણું ટકા વપરાશ સાથે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે સૌથી વધારે ઉપયોગમાં લેવાતું વેબ બ્રાઉઝર હતું ત્યારબાદ બે હજાર ચારમાં આવ્યું ફાયરફોક્સ બે હજાર આઠ આવ્યું ગૂગલ ક્રોમ અને તેના પછી તેનો વપરાશ ઘટી ગયો હવે તો લગભગ આ જે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે તેનો કોઈ યુઝ કરતું જ નથી નવ્વાણું નવ્વાણું ને હું પર્સન્ટેજમાં તમને નહીં કહી શકું ખોટું પરંતુ મોસ્ટ ઓફ લોકો ગૂગલ ક્રોમ યુઝ કરતા હોય છે ઇન્ટરનેટ એક્સપ્લોરર ઇલેવન હાલમાં તેનું વર્ઝન છે સત્તર ઓક્ટોબર બે હજાર તેરના રોજ છેલ્લામાં છેલ્લે આ પ્રકાશિત થયેલ હતું એટલે કે રિલીઝ થયું હતું અને એ હવે છેલ્લું અને અંતિમ અને અગિયારમાં નંબરનું સંસ્કરણ થઈ શકે છે કેમ કે પંદર જૂનના રોજ તે નિવૃત્ત થઈ જશે એટલે કે બંધ કરવામાં આવશે પંદર જૂન બે હજાર બાવીસની વાત થઈ છે યાદ રાખજો માઇક્રોસોફ્ટનો લોગો જોઈ શકો છો માઇક્રોસોફ્ટની વાત થઈ છે ચાર એપ્રિલ ઓગણીસો પંચોતેરમાં સ્થાપના થઈ હતી ફાઉન્ડર છે બિલ ગેટ્સ પોલેલાન હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી યુનાઇટેડ સ્ટેટ્સ અને સીઈઓ છે સત્યા નાંદેલા યાદ રાખજો ભારતીય મૂળના છે ને આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગૂગલના સી ઇઓ કોણ છે તો ગૂગલના સીઈઓ છે સુંદર પિચાઈ તેઓ પણ ભારતીય મૂળના છે યાદ રાખજો પરીક્ષાની દૃષ્ટિ ઇમ્પોર્ટન્ટ છે અને ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ છે તેના પણ તેઓ સીઈઓ છે તો આટલું તમારે એથી યાદ રાખવાનું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક અને તમારા ત્રણ મિત્રોને શેર કરીને મને સપોર્ટ કરી શકો છો ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરી લેજો ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ છે તે તમને બિલકુલ ફ્રીમાં અહીંથી મળી રહેશે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ચોથો સવાલ તાજેતરમાં સુંદરલાલ બહુગુણાનું નિધન થયું છે તેઓ કોણ હતા આવનારી પરીક્ષા માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે યાદ રાખી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે તો જવાબ રહેશે તેઓ એક પર્યાવરણવાદી હતા કોણ હતા પર્યાવરણવાદી અહીં તમે જોઈ શકો છો તેમને પર્યાવરણવાદી કહી શકીએ ગાંધીવાદી કહી શકીએ જોઈ લઈએ આપણે એમના વિશે આગળ તો ચોરાણું વર્ષના હતા પર્યાવરણીય સંરક્ષણના પ્રણેતા હતા ઓગણીસો એસી માં હિમાલયમાં મોટો એક બંધ હતો તેહરી ડેમ તેના બંધના વિરુદ્ધ વિરોધનું નેતૃત્વ તેમણે કર્યું હતું અને ઇકોલોજીકલ રીતે સંવેદનશીલ ઝોનમાં ઝાડની કાપણી અટકાવવા માટે બહુગણાએ સિત્તેરના દશકામાં ઓગણીસો તોતેરની વાત કરીએ તો સ્થાનિક મહિલાઓ સાથે મળીને ચિપકો આંદોલનની સ્થાપના કરી હતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં આ પૂછાવાની શક્યતા હંડ્રેડ પર્સન્ટ છે યાદ રાખી લેજો એમનું નામ યાદ રાખવાનું છે સુંદરલાલ બહુગુણા અને ચિપકો આંદોલન અને ઉત્તરાખંડમાં અને ત્યારબાદ યુપીમાં આંદોલન સક્રિય થયું હતું ચિપકો આંદોલન યાદ રાખજો એટલે શું કરવાનું વૃક્ષોને ચોંટી જવાનું વૃક્ષોને કાપવા ના દેવા અને એના બાદ જ યાદ રાખજો એના બાદ એની સફળતાના પરિણામે જ પર્યાવરણીય સંવેદનશીલ વન જમીનોમાં વૃક્ષોને કાપવા પર જમીન કાપવા પર પ્રતિબંધ મૂકવાનો કાયદો લાગુ થયો હતો ચિપકો સૂત્ર આપ્યું હતું એ પણ યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે ઇકોલોજી ઇઝ ધ પરમનન્ટ ઇકોનોમી ઇકોલોજી ઇઝ ધ પરમનન્ટ ઇકોનોમી આટલું યાદ રાખવાનું છે પાંચમો સવાલ છે કે તાજેતરમાં કયા રાજ્યમાં કોવિડ નાઇન્ટીન દર્દીઓની દેખરેખ માટે એચઆઈટી કોવિડ એપ લોન્ચ કરવામાં આવી છે તો જવાબ રહેશે બિહારમાં કયા રાજ્યમાં બિહારમાં આ લોન્ચ કરવામાં આવી છે તો રાજ્યભરના ઘરમાં એકાંતમાં રહેલા જે કોવિડ નાઇન્ટીન દર્દીઓ હોય તેમની નિયમિત દેખરેખ કરવા માટે તેમની ટ્રેકિંગની ખાતરી કરવા માટે એચઆઈટી કોવિડ એપ શરૂ કરી છે એચઆઈટી એટલે કે હોમ આઇસોલેશન ટ્રેક્સ અને તેના બિહારના મુખ્યમંત્રી કુમાર છે તેમણે કહ્યું છે કે આ એપ્લિકેશન આરોગ્ય કર્મચારીઓના ઘરના વિસ્થાપિત દર્દીઓની નિયમિત દેખરેખ રાખવામાં મદદરૂપ થશે આરોગ્ય કર્મચારી દરરોજ ઘરે દર્દીઓની મુલાકાત લેશે તેનું ટેમ્પરેચર માપશે ઓક્સિજન લેવલ માપશે અને એપ્લિકેશન છે તે ડેટામાં ફીડ કરશે જિલ્લા કક્ષાએ આ ડેટા પર નજર રાખવામાં આવશે જો ઓક્સિજનનું સ્તર છે તે ચોરાણું કરતાં નીચે જાય દર્દીને યોગ્ય સારવાર મળે તે માટે નજીકના કોવિડ આરોગ્ય કેન્દ્રમાં તેને ખસેડવામાં આવશે ખૂબ સારું એવું ઇનિશિયેટિવ કહી શકાય બિહારની વાત થઈ છે કેપિટલ પટના છે ગવર્નર છે ફાગુ ચૌહાણ અને સીએમ છે કુમાર ભારતનું પ્રથમ ડોલ્ફિન વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે તે અહીંયા આવેલું છે પટનામાં બિહારમાં યાદ રાખજો હવે મિત્રો જોઈશું ન્યૂઝ ફટાફટ પ્રથમ સવાલ તાજેતરમાં કયા રાજ્ય દ્વારા કોવિડ નાઇન્ટીન વિશેષ અનુસરણ યોજના શરૂ કરવામાં આવી છે તો જવાબ રહેશે મધ્યપ્રદેશ કોના દ્વારા મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે મધ્યપ્રદેશના એકચ્યુલી ઘોષણા થઈ છે યાદ રાખજો આની ઘોષણા કરવામાં આવી છે એક મિનિટ અહીંયાની ઘોષણા કરી છે હવે આ યોજનામાં શું રહેશે જે મધ્યપ્રદેશના સીએમ છે શિવરાજસિંહ ચૌહાણ તેમણે આ ઘોષણા કરી છે કોવિડ નાઇન્ટીનથી નિધન પામે નિધન પામેલા જે સરકારી કર્મચારીઓ હોય તેમને પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે આ યોજના અંતર્ગત બીજી એક યોજના છે આના સંલગ્ન છે અનુકંપા નિવૃત્તિ યોજના સોરી નિયુક્તિ યોજના નોટ નિવૃત્તિ અને જે કર્મચારીઓનું નિધન થયું છે તેમના ફેમિલી મેમ્બરમાંથી એક વ્યક્તિને આ અનુકંપા નિયુક્તિ યોજનાનો લાભ મળશે તેમાં તેમની નિમણૂક કરવામાં આવશે યાદ રાખી લેજો વાત થઈ છે અહીંયા મધ્યપ્રદેશની મધ્યપ્રદેશનું નામ આવે એટલે તમારે શું યાદ રાખવાનું ભારતમાં સૌ સૌથી વધારે વન વિસ્તાર ધરાવતું રાજ્ય સૌથી વધારે વાઘોની સંખ્યા ધરાવતું રાજ્ય ઓકે કેપિટલ ભોપાલ સીએમ શિવરાજસિંહ ચૌહાણ ગવર્નર આનંદીબેન પટેલ મધ્યપ્રદેશ ઉપરાંત બીજા પણ એક રાજ્યના તેવો ગવર્નર છે તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને સેકન્ડ સવાલ તાજેતરમાં કોની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થૂળતા અંગેની ચોવીસ સભ્યોની કમિટીમાં ન્યુટ્ર ન્યૂટ્રન સોરી ન્યૂટ્રેશનિસ્ટ તરીકે નિમણૂક થઈ છે તો જવાબ રહેશે વનિષા નામિયાર કોની વનિષા નામ્બિયાર વનિષા નામિયારને તમે ઇમેજમાં જોઈ શકો છો બરોડામાં જે આપણે એમએસ યુનિવર્સિટી છે ને તેના તેઓ પ્રોફેસર છે અને તેમની જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થૂળતા અંગેની જે ચોવીસ સમજૂતી કમિટી છે તેમાં ન્યુટ્રીશિનિય તરીકે નિમણૂક થઈ છે વનીષા નામ્બિયાર યાદ રાખજો પ્રાધ્યાપક છે અને તેઓ એકમાત્ર ન્યુટ્રેશનિસ્ટ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તમારે મને જણાવવાનું છે તેની સ્થાપના ક્યારે થઈ હતી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ હતી તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ત્યારબાદનો ચોથો ત્રીજો સવાલ છે તાજેતરમાં કોણે ઓનલાઈન ફ્રોડ જાણવા માટે ફેક બસ્ટર ડિટેક્ટર વિકસિત કર્યું છે તો જવાબ રહેશે આઈઆઈટી રોપડ કોણે આઈઆઈટી રોપડે ફેક બસ્ટર હવે એકચ્યુલી આ કાર્ય શું કરશે મિત્રો ફેક બસ્ટર કયું છે તો તમને ખ્યાલ હશે કે ઓનલાઈન એક્ઝામ જે આપતા હોય છે તેમાં ફ્રોડ થતું હોય છે ચોરી થતી હોય છે અને ઘણી બધી મિટિંગો ઓનલાઈન ચાલતી હોય તેમાં પણ ઘણા લોકો ઘૂસી જતા હોય છે તો આ બધી વસ્તુ અટકાવશે આઈઆઈટી રોપડ દ્વારા શરૂ કરી છે આઈઆઈટી રોપડ આવી છે પંજાબમાં આઈઆઈટી રોપડનું નામ આવ્યું એટલે બીજી વસ્તુ યાદ રાખવાની છે આપણે ભણ્યા હતા કે પોર્ટેબલ ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક્સ મસાન સિસ્ટમ વિકસાવી હતી વીક સ્ટવ આધારિત વીક સ્ટવ એટલે શું વાટો આપણે આવતી હોય છે ને એમાં કેવું હોય કે તમે જે કેરોસીન હોય છે તે બળતું હોય છે પરંતુ વાટો ના બળી જાય અને ધુમાડો ના થાય આમાં પણ એવું છે આમાં ધુમાડો નહીં થાય લાકડાનો ઉપયોગ થશે છતાં પણ ત્યારબાદ ચોથો સવાલ તાજેતરમાં કોણે વર્લ્ડ કોરિયોગ્રાફી એવોર્ડ બે હજાર વીસ જીત્યો છે તો જવાબ રહેશે સુરેશ મુકુંદ કોણે સુરેશ મુકુંદ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તેઓએ આ એવોર્ડ જીતી લીધો છે હવે આ જે એવોર્ડ છે ને તેને ઓસ્કર ઓફ ડાન્સ તરીકે ઓળખવામાં આવે છે એટલે પરીક્ષાની દ્રષ્ટિ ઇમ્પોર્ટન્ટ છે અને યાદ રાખજો એમી ઓર્ડ માટે આમનું નોમિનેશન થયું હતું પ્રથમ ભારતીય બન્યા છે જેમને વર્લ્ડ કોરિયોગ્રાફી એવોર્ડ બે હજાર વીસ મળ્યો વર્લ્ડ કોરિયોગ્રાફી એવોર્ડ મળ્યો હોય તો આટલું તમારેથી યાદ રાખવાનું છે મિત્રો એક એવોર્ડ હતો વેટલી એવોર્ડ કોને મળ્યો હતો કોઈને નામ યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો પાંચમો સવાલ તાજેતરમાં પાકિસ્તાનના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ બન્યા છે અહીંયા નામ જ રહી ગયું કે નામ તો જવાબ રહેશે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર પાકિસ્તાનના જે બન્યા છે મોઇન મોઇદ યુસુફ શું છે મોઇદ યુસુફ મિત્રો અહીંયા તમારા મનમાં સૌપ્રથમ સવાલ થયો છે પાકિસ્તાનના નેશનલ સિક્યુરિટી એડવાઇઝરનું નામ કીધું ભારતના કોણ છે જેને ખ્યાલ હશે એ લોકોને મનમાં પ્રશ્ન નહીં થયો હોય તો ભારતના કોણ છે કોઈ જણાવશે અજીત ડોભાલ શું નામ છે અજીત ડોભાલ ડોભાલ ઓકે પાકિસ્તાનની વાત થઈ છે કેપિટલ છે ઇસ્લામાબાદ પ્રેસિડેન્ટ આરિફ અલ્વી પીએમ અમરાન ખાન પાકિસ્તાન ભારતની બોર્ડર છે તે રેડ ક્લીફ નામે ઓળખાય છે તમારે મને જણાવવાનું છે કે પાકિસ્તાનના પ્રથમ હિન્દુ મહિલા આસિસ્ટન્ટ કમિશનર બનવાના છે એમબીબીએસના ડૉક્ટર છે સિંધ પ્રાર્થી છે અને પાકિસ્તાનની એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એક્ઝામ છે તે પાસ કરી દીધી છે તમારે તમનું નામ જણાવવાનું છે આપણે ભણ્યા હતા ખૂબ જ વાર તો આટલું તમારે અહીંથી યાદ રાખવાનું છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે તો જવાબ રહેશે મુશી નદી કઈ નદી મુશી હૈદરાબાદ એટલે તેલંગાણા અને આંધ્રપ્રદેશનું કેપિટલ સેકન્ડ સવાલ દક્ષિણ ભારતની સૌથી વધુ લાંબી નદી કઈ છે તો દક્ષિણ ભારતની સૌથી વધુ લાંબી નદી છે તેનું નામ છે ગોદાવરી ભારતની પૂછાય તો બ્રહ્મપુત્ર આવશે શું આવશે બ્રહ્મપુત્રા ભારતની સૌથી મોટી નદી પૂછાય ને મોટી તો આવશે ગંગા ત્રીજો સવાલ ભારતમાં સૌથી વધારે આયાત સહેની થાય છે તો બધાને ખબર જ છે ખનીજ તેલની ચોથું છે ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું તો વસ્તીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ અને વિસ્તારની દ્રષ્ટિએ પૂછાય તો આવશે રાજસ્થાન વિસ્તારની દ્રષ્ટિએ નાનું પૂછાય તો આવશે ગોવા અને વિસ્તારની વસ્તીની દ્રષ્ટિએ નાનું પૂછાય તો સિક્કિમ આવશે પાંચમું છે એકવીસ માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે તો કર્કવૃત્ત તરફ કઈ બાજુ કર્કવૃત્ત તરફ હવે જોઈશું આગામની પરીક્ષામાં પૂછાય ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ છે કે ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે એવું સાના આધારે કહી શકાય તો વૃક્ષ પ્રેમ પરથી સેકન્ડ છે ઓગણીસો સાતમાં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો તો જવાબ રહેશે મેડમ વિખાઈજી કામાએ અને ત્રીજો સવાલ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ના થાય ને ત્યાં સુધી મંડ્યા રહો આ સૂત્ર કોણે આપ્યું હતું તો બધાને ખબર હોવી જ જોઈએ સ્વામી વિવેકાનંદે કોણે આપ્યું હતું સ્વામી વિવેકાનંદે ચોથો સવાલ ધાતુની શોધ નહોતી થઈ ત્યારે સેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો તો માટીમાંથી સમા માટીમાંથી ત્યારબાદ પાંચમો સવાલ કે સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા તો સરદાર વલ્લભભાઈ પટેલ સૌપ્રથમ પીએમ પૂછાય તો કોણ હતા જવાહરલાલ નેહરુ અને હાલમાં પીએમ છે નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી છે અમિત શાહ કોણ છે અમિત શાહ આટલું યાદ રાખવાનું છે તમારે હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કયા રાજ્યના પ્રધાનમંડળે વિધાન પરિષદની રચનાને મંજૂરી આપી દીધી છે તો પશ્ચિમ બંગાળ સેકન્ડ છે કે તાજેતરમાં સ્માર્ટ સિટી મિશન યોજનાના અમલીકરણમાં પ્રથમ નંબર પર કયું રાજ્ય તો ઝારખંડ હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં કેરળના મુખ્યમંત્રી કોણ બન્યા છે અને સેકન્ડ સવાલ આયુષ્યમાન ભારત કાર્યક્રમના અમલીકરણમાં પ્રથમ સ્થાન પર કયું રાજ્ય છે જે મિત્રોને જવાબ આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારન્ટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે મિત્રો હું આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે